ગુડ આફ્ટરનૂન મિત્રો, તો સ્વાગત છે નવા વિડીયોની અંદર. મિત્રો, અત્યારે કહે કે ફ્રી થયા, પાણી વાળીને બપોરા પણ કરી લીધા, ને હવે ફ્રી થયા કીધું અત્યારે હવે વિડીયોની શરૂઆત કરીને. આજે કહે ને કે અત્યારે આપણે આલ બાજુ આવ્યા હે, વાડીની બાજુમાં પારે કહે ને કે જે દેશી ભાષામાં તો અમે ગેંગડા કહી, તમે શું કહો એ આપણને કમેન્ટ કરી જરૂર જણાવજો, આપણે તમને આગળ હમણાં બતાવી. અત્યારે અહીંયા કણજ આવ્યા હે, તો કહે ને કે એને કાચ ચરખણા કે કણા કાચકી કે, તો એ આપણે બતાવીએ એટલે તમે તમારી વિસ્તારમાં હોય અને તમે શું કહો એ આપણને જરૂર જણાવજો. તો ચાલો આગળ વિડીયોની શરૂઆત કરીએ. ને અહીંયા કહે ને કે આ વાઇડમાં ઘણા બધા છોડ છે, એમાંથી અત્યારે અમુક છોડમાં એ જે કહે ને કે ગેગડા કહીએ એ થઈ ગયા છે, ને અમુકમાં જે નથી કેમ કે છોડ થોડાક નાનકા છે. તો આપણે તમને બતાવીએ, તો જરૂર વિડીયોને પૂરેપૂરો જોજો, અને જે મિત્ર ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. કહે ને કે એની જે થાય ને ગેગડા, એ પેટમાં દુખતું હોય તો એના રોગને કહે ને કે દૂર કરવા માટે ઘણા ઉપયોગી હોય છે. તો એ તમે ગૂગલમાં પણ સર્ચ કરશો તો તમને જડી રહે એના જે ફાયદા ને એ બધું છે, એ ઉપયોગ કઈ રીતે કરવો ને એ બધું. તો આપણે તમને અત્યારે બતાવી, આપણે અહીંયા થોડાક લેવા માટે આવ્યા છીએ. ગઈ સાલ પણ આપણે અહીંથી વીણ્યા હતા, તો એ કી સિઝનમાં થાય બધું કહે ને કે આપણે ગૂગલમાં તમે સર્ચ કરશો ને એટલે તમને બધી માહિતી મળી જશે. આપણે જેટલી આપણી પાસે માહિતી છે એટલે આપણે તમારી સાથે જરૂર શેર કરશું. તો સૌથી પહેલાં તો અહીંયા આપણે તમને બતાવી જ દઈએ. તો જો આ લીલા પાંદવારો કહે ને કે આ હોય છોડ જેવો છોડ હોય, પણ તો આમાં આ કાંટાળી વનસ્પતિ, આમાં ઝીણા ઝીણા કાંટા પણ છે. આપણે અહીંયા તમને બતાવી જુઓ, એકદમ કહે ને કે નુકીલા તારદાર કહે ને કે કાંટા ઝીણા ઝીણા હોય, ને એમાં જો આ રહ્યું ને આ રીતનું કંઈક થાય જે બદામમાં આવે, આપણે ખાઈ કરે છે બદામ, તો એ જ રીતની કહે ને કે સિંગ થાય ને અંદર એમાં જે આપણે ગેગડું બોલી એ હોય, એટલે કે કાચકી જે કાંઈ તમે કહેતા હોય તો એ થાય. તો આ તો જો હુકાઈને કહે ને કે ખરી પણ ગયેલા, એમાંથી ફૂટી ગઈ છે સિંગ છે એ, પણ એ અલબાજુ પણ છે ને અહીંયા પણ છે. તો આપણે અહીંયા નીચે જોઈ જઈએ, ફૂટી ગયું એમાંથી છે કે કોઈ વીણી ગયું, કેમ કે ઘણા બધા લોકો અહીંયા કહે ને કે માલતારી આવતા હોય ઢોર ચારવા, તો પછી વીણી પણ જતા હોય છે. તો આમાં નીચે તો અત્યારે કંઈ દેખાય એવું રહ્યું નથી, આપણે ગોતી લઈને પછી તમને બતાવી પાછા. તો જો કંઈક આ રીતની કહે કે એની સિંગું હોય, આ પાકી ગયા હવે એને ફોડવાને બાકી છે, હજી થોડોક ટાઈમ એમને રહેવા દીધી હતી ને, તો ઓટોમેટિક ફૂટી પણ જાય. જો અહીંયા એક ફૂટી ગયેલું છે તો આ રીતે કહે ને કે ફૂટી પણ જાય, અને બી હોય અંદર જે આપણે ગેગડા કહીએ તો એ નીચે પડી જાય. પણ તો જો આમ ક્યાંય જડે એવું પણ નથી હવે નીચે, એટલે આપણે અત્યારે આ આખી સિંકું લઈ લીધી. હજી આગળ બે ત્રણ છોડ છે એલ બાજુ આપણે જઈ, કહે ને કે અમુકમાં બે છે અમુકમાં એક પણ નીકળે અંદરથી, એ આપણે ફોડશું ત્યારે તમને બતાવશું. તો જો અત્યારે લાસ્ટ છોડ છે અહીંયા ખણે આવી જાય, ને અહીંયા ખણે કહે ને કે પાકા પણ છે ને સાથે કાચી સિંગું પણ છે, તો આ છોડ આપણે તમને બતાવવા માટે બેસ્ટ રહેશે, કેમ કે અહીંયા કાચી સિંગું છે એટલે તમને બતાવીએ કે એ કંઈક આ રીતની થાય ને પછી કહે ને કે આ રીતની પાકી પણ જાય. તો જો આમાં તો ઘણા બધા છે છોડ, પણ ઘણો મોટો છે. આપણે આગળથી આવીએ, અહીંયા કહે ને કે છોડ હતા પણ તો સહેજ નાનકા જે હતા, આ થોડોક મોટો છે. ને અહીંયા કહે ને કે આ રીતના બે ખરી ખરીને કહે ને કે હવે સળંગ પૂરેપૂરા પારામાં થઈ ગયા, લગભગ છોડ આના જ છે. આખી વાયર કેવી હોય ને તો કહીએ કે આની વાયર થઈ જાય અત્યારે, ને આનો ફાયદો એ છે કે આને બહુ માલઢોર પણ નથી ખાતા. બીજું કંઈક આપણે વાવ્યું હોય ને તો એ માલઢોર પણ ખાઈ જાય, લીમડાને એવું હોય તો બકરા ખાઈ જાય, પણ તો આને એ પણ નથી ખાતા. એક ખરું કે ઉનાળો આવશે ને એટલે આમાં તમને પાંદડું નહીં જોવા મળે, એમને ડારખા રહેશે, ચોમાસું આવશે એટલે પાછા પાંગરી પણ જશે. તો ચાલો બેક કેમેરા કરીને બતાવી દઈએ, એકણે જે લીલી સિંગુ જે છે એ એટલે કે કાચી છે થોડી, ને પાકી પણ ગયેલી છે. તો આપણે તમને બતાવી દઈએ બેક કેમેરા કરીને. તો જો આ ડાયરમાં જે આ રહી લીલી આપણે વાત કરી એમ કે આવી કંઈક એની સિંકું થાય, અને તો જો આ રીતે આપણે અડીએ કે તો હજી વાંધો ન આવે, કેમ કે જ્યાં જઈને ઉપર કાંટા જેવું રહ્યું ને એ કૂણું હોય ને એટલે બેવડું વરી જાય એટલે લાગવા કરે નહીં, પણ તો આ સિંકમાં કે ને કે આને આપણે પકડી ન શકીએ સીધી, એની જે આ ઉપર કાંટા જેવું રહ્યું ને એ હાથમાં ભાંગી જાય ફાંગી જેવું, એટલે આને તો જો એ વિચારીને તોડવું પડે, તોડવું હોય તો ને ભાંગવા ટાણે પણ વિચાર કરવો પડે એવું છે. જે ઓલું પ્રાણી આવે ને શેરો જે કહીએ આપણે, ઉપર કાંટા કાંટા હોય તો એ રીતનું કંઈ છે.
तो आ पाकी गई लीसिंग जो वाल बजू कौन है नहीं कहीं तमने बताऊँ जो आप इटली आ रीतना कहीं निकले अंदर थी गेगड़ा आप कही अंदर बी आ रीतना हुए हम है जो आ रीते फूटी पड़ जाए वो पाकी जाए तड़का नहीं सब है નીચે આપણે વાત કરીએ ને એમ કેટલા ઈચ પણ તું કચરામાં હવે દેખાય નહીં ઉપર આ ઇના નીના પાંદડા ખરી જાય ને એટલે એ જો કડવામાં એલા તુરિયા કે ને કે અડબો તુરિયા કે ને એક અહીંયા તુર્યું છે ને એક અહીંયા પણ છે જુઓ નીચે થઈને તો કે આ રીતનું કંઈક થઈ ગયેલું છે ને આ જો ગઈ સાલના જે ફોઈતરા છે ને સિંકુના એના જો એકદમ બ્લેક બ્લેક થઈ ગયા છે આ ગઈ સાલના છે એટલે ચોમાસામાં પલળીને કે નહીં કે એમનું થઈ ગયું કેમ કે ઓટોમેટિક તો કોક જ ખરે ને ખરે કે નહીં કે ખરતા પણ નથી એમનામાં જે આ રહે છે બી ખરી જાય પરંતુ ફોઈતરા એમનામાં રહી જાય તો આમાં ઘણા બધા અંદર છે તો ચાલો આમાંથી આપણે લઈ લઈએ અત્યારે ને પછી આપણે બાવરે જઈને અહીંયા જઈને ફોડીને તમને બતાવી તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે જો આટલા લઈને આવતરીએ ને કે હવે એને ફોડવાના બાકી આપણે ફોડીને પણ બતાવી તમને ને એની પહેલાં જો હાલ બાજુ મસ્તી ચાલુ અત્યારે કડી કે કે મસ્તી હાલતી કડીકમાં પછી હાચું કમાવી જાય તો પછી ભાગે એકાબીજા હમણાં બપોરે કે ને કે મસ્તી કરતા હતા ત્યારે પણ તો વચમાં ઓલું આવ્યું કે ને કે બજવાડીને વહી ગયું જો અત્યારે આખું હૂતું હોય ત્યારે પણ આ બંને રહ્યા ને એ મસ્તી જ કરતા હતા તો ચાલો આપણે આને કે ને કે ફોડી નાખીને તમને બતાવી દઈએ પછી કેમ કે વાત કરીએ કે એને જે ફાયદા છે એ બધું તો જો મિત્રો સિંકુ પાંગવા માટે કહે કે પકડ અને એક આવું લાકડાનું લઈએ કે કે ખાસ ધ્યાન રાખવું પડે નકર હાથમાં જે એની ફાંગ્યું જેવું આપણે બતાવ્યું તો એ ભાંગી જાય છે તો કંઈક આ રીતના કહે ને કે એ કાચકી નીકળે એટલે કે ગેગડા તો ચાલો આપણે બધાને કાઢી લઈએ અને પછી તમને મળીએ વળી વિડીયો બહુ મોટો થઈ જાય છે એટલા માટે તો મિત્રો આપણે તમને આગળ બતાવ્યું કે જે કાચકી એટલે કે જે ગેગડાની શીંગો છે એ ફોલી નાખીને કાઢી નાખ્યા હવે આપણે આગળ બતાવીએ એના પહેલાં કહેવાય ને કે થોડીક વાત કરી દઈ કે આ એક ઔષધિ છે જે કહેવાય ને કે એને અનુકૂળ વાતાવરણ એટલે કે જે ભેજવાળું ને એવું બધું તાપમાન ને બધું મીડિયમ હોય અહીંયા આપણે થતા હોય ને ઘણા બધા ખેડૂતો કહેવાય ને કે એની વાયડ હોય ને અહીંયા આપણે એનું વાવેતર કરીએ અને પછી એનું કહેવાય ને કે કંઈક ચૂર્ણ બનાવીએ અને પછી જાતે કમાણી પણ કરતા હોય એક બાજુ કહેવાય ને કે વાયડ પણ થઈ જાય આપણે વાત આગળ કરીએ એમ જ કે વાયડ કે ને કે અત્યારે અહીંયા આપણે બતાવીએ કે બધી હવે એની વાયડ થઈ જાય છે જેને કહે કે કાંઈ બહુ ખાતા પણ નથી બીજા જે પશુ હોય એટલે એક જાતની વાયડ થઈ જાય એટલે ઘણા બધા ખેડૂતો એવું પણ કરતા હોય છે ને ઘણા બધા આપણે કહીએ કે જે રોગ હોય એનું કહે કે એક રામબાણ ઇલાજ કહીએ કે એવું છે પેટમાં દુખતું હોય કે ગેસ થતો હોય તો એ બધું કહે ને કે આનું છે જે તમે ગૂગલમાં જઈશો ને એટલે તમને ઓલ ડિટેલ કહે ને કે બધી પ્રકારની ડિટેલ જે હોય એમાં આપેલી છે આપણને તો એટલે બધી જે ખબર નથી એટલે નથી જણાવતા પરંતુ એટલું કહી કે આપણે વિડીયોમાં તમને બતાવશું એ પ્રમાણે તમે ગૂગલમાં સર્ચ કરશો એટલે તમને મળી જશે બધી ડિટેલ તો ચાલો આપણે ખોલી લીધા એ આપણે તમને બતાવી દઈએ નકર કહે કે વિડીયો પાસે બહુ મોટો થઈ જાય છે તો અત્યારે તો આપણે જેટલા કહે ને કે મીડિયમ મીડિયમ લાવ્યા હતા તમને બતાવ્યા હતા સિંકુ તો એમાંથી કેટલા નીકળ્યા એ આપણે તમને બતાવી દઈએ તો જો મિત્રો આપણે તમને કીધું એમ સિંકુમાંથી કાઢી લીધું અને અત્યારે તમને સેજ ગ્રીન જેવા લાગશે ગઈ સાલના છે ને સેજ બ્લેક જેવા લાગે પરંતુ એ અત્યારે હે નહીં એટલે આપણે તમને ન બતાવીએ કે ઘરે મળશે તો આપણે તમને બતાવશું ને જે કહે ને કે આમાંથી જો ફોડીને એટલે કંઈક આ રીતનું નીકળે અંદરથી વ્હાઇટ વ્હાઇટ મીણ જેવું તો આ હોય છે જે યુઝમાં લેવાનું હોય કે ને કે ચૂર્ણ તમે આપણે આગળ ક્લિપ બતાવશું એમાં ચૂર્ણની વાત થાય તો એ કંઈક આ રીતનું અંદરથી નીકળે ને એ યુઝમાં લેવાનું હોય માથે આ એનું જો કવર કેટલું કડક છે ફોડતા પણ આપણે ઘણી ટાઈમ લઈ ગયો આપણે કહે ને કે તમને પરફેક્ટ બતાવીએ કે એટલા માટે આ એક ફોડીને પણ બતાવી દીધું તો જો કંઈક આ રીતનું અંદરથી નીકળે આ રીએ એમાંથી ને આ રીતે કરીને જ યુઝમાં લેવાનું થતું હોય તો આ એ છે તો ચાલો તમને આગળ આપણે જે વાત કરી એ બતાવી દઈએ ક્લિપ
કેમ કે ગૂગલ માં તમે સર્ચ કરશો એટલે તમને બધી માહિતી મળી જાય, તો એ આપણે તમને બતાવી દઈએ કઈ રીતે સર્ચ કરવાનું શું કાંઈ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા મોબાઈલની સ્ક્રીન ઉપર, અને એમાં ગૂગલમાં જો સર્ચમાં લખ્યું છે ગેગડા, એટલે કે જે કાચકી કે જે તમે કહેતા હોય, પરંતુ આપણે સર્ચમાં અત્યારે ગેગડા લખ્યું છે. તો હવે સ્ક્રોલ કરશો એટલે નીચે અત્યારે જે આપણે ઔષધિ એટલે કે વનસ્પતિ બતાવી એનો ફોટા સાથે જે આવશે, તો એમાં તમે ક્લિક કરશો એટલે બધી ડિટેલ તમને એમાં જાણવા મળી જશે. તો જો આ આવી જાય લાખો રૂપિયાની દવાની અસર નહીં, તો એમાં જો સાઈડમાં ફોટો પણ આપેલો છે, તો એમાં ક્લિક કરો એટલે કે એને કે એ જે એને બધું વિગતવાર લખેલું છે એ તમને વાંચવા મળી જશે. તો જો હવે આપણે ક્લિક કર્યું, હવે લોડ લે અને પછી કેમ કે ઓપન થશે. તો જો આ નીચે કહેવાય ને કે કંઈક આ પ્રકારે એની વિગતવાર બધી માહિતી આપેલી છે. તો મિત્રો લાસ્ટમાં આપણે જે ક્લિપ બતાવી સ્ક્રીન રેકોર્ડરની, તો એમાં તમે સ્ક્રોલ કરશો એટલે જે પૂરેપૂરી ડિટેલ તમને વાંચવા મળી જશે. કેમ કે આપણે તો વિડીયો બહુ લાંબો ન થઈ જાય એટલે પૂરેપૂરું નહોતું બતાવ્યું, આપણે તમને માહિતી માટે કે આ રીતે સર્ચ કરશો એટલે આવી જશે, તો એટલું જ બતાવ્યું. બાકી તમે સ્ક્રોલ કરશો એટલે પૂરેપૂરી ડિટેલ મળી જશે. તો ચાલો આજના વિડીયોમાં આટલું, મળીએ આગળ જલ્દી નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ અને જય ભારત.